વર્ષ 1833માં આ દિવસે મહાન વિદ્વાન, સુધારક, દેશભક્ત, પથદર્શક, ફિલોસોફર, ધાર્મિક સંવાદિતાના નેતા અને ભારતીય પુનર્જીવનના અગ્રદૂત રાજા રામમોહન રોયનું અવસાન થયું હતું. નાનપણથી જ તેમણે અંધશ્રદ્ધા અને સમાજમાં પ્રવર્તતા કુરિવાજનો વિરોધ કર્યો. તે હિમાલય તરફ ગયા અને તિબેટ પણ ચાલ્યા ગયા. તેઓ ઘણા સ્થળોએ ગયા અને આ સમય દરમિયાન મેળવેલ અનુભવે તેમને એક વ્યાપક દ્રષ્ટિકોણ આપ્યો હતો. તેમણે અંગ્રેજી, વિજ્ઞાન, પશ્ચિમી દવા અને ટેકનોલોજીના અભ્યાસની હિમાયત કરી. 1814માં રામમોહન રોયે સામાજિક અને ધાર્મિક સુધારાઓ શરૂ કરવા માટે આત્મીય સભાની રચના કરી. તેમણે મહિલાઓના અધિકારો માટે ઝુંબેશ ચલાવી હતી, જેમાં વિધવાઓના પુનર્લગ્નનો અધિકાર અને મહિલાઓ માટે મિલકતના અધિકારનો સમાવેશ થાય છે. તેમણે મહિલાઓના શિક્ષણને પણ ટેકો આપ્યો હતો. 1828માં રામમોહન રોયે બ્રહ્મો સમાજની સ્થાપના કરી, જે દેશની પ્રથમ સામાજિક ધાર્મિક સુધારણા સંસ્થાઓમાંની એક હતી. રામમોહન રોયને મુઘલ બાદશાહ અકબરશાહ દ્વિતીયએ રાજાની ઉપાધિ આપી હતી અને તેમને પ્રતિનિધિત્વ કરવા ઇંગ્લેન્ડ મોકલ્યા. તે 1833માં ઇંગ્લેન્ડ ગયા. બ્રિસ્ટલ પહોંચવાના 10 દિવસ બાદ તેઓ બીમાર પડ્યા અને તેમને મેનિન્જાઇટિસનો રોગ થયો હતો. 27 સપ્ટેમ્બર 1833ના રોજ આ મહાન સમાજ સુધારકે અંતિમ શ્વાસ લીધા. વિઠ્ઠલભાઈ પટેલનો જન્મ આ દિવસે 1873માં થયો હતો. આદરણીય વિદ્વાન અને માનવતાવાદી વિઠ્ઠલભાઈ પટેલ સરદાર વલ્લભભાઈ પટેલના મોટા ભાઈ અને એક જાણીતા સ્વતંત્ર સેનાની પણ હતા. ગુજરાતના નડિયાદમાં જન્મેલા વિઠ્ઠલભાઈએ લંડનમાં કાયદાનો અભ્યાસ કર્યો. તેઓ જાણીતા વકીલ હતા. તેમણે બોમ્બે અને અમદાવાદ કોર્ટમાં પ્રેક્ટિસ કરી. 1914માં બોલ્શેવિક લેજિસ્લેટિવ કાઉન્સિલમાં 2 કાયદા પસાર કરવામાં વિઠ્ઠલભાઈએ મહત્વની ભૂમિકા ભજવી હતી, જેમાં અલગ મ્યુનિસિપાલિટીઝ એક્ટ, એમેન્ડમેન્ટ એક્ટ અને ટાઉન પ્લાનિંગ એક્ટનો સમાવેશ થાય છે. 1917માં એમને બોમ્બે શહેરની બહાર બોમ્બે પ્રેસિડેન્સીમાં નગરપાલિકા જિલ્લામાં પ્રાથમિક શિક્ષણના વિસ્તરણ માટે શ્રેય આપવામાં આવ્યો હતો. 1922માં ચોરી ચોરાની ઘટના બાદ જ્યારે મહાત્મા ગાંધીએ અસહકારની ચળવળનો અંત લાવ્યો ત્યારે પટેલ, ચિત્તરંજન દાસ અને મોતીલાલ નહેરુ સાથે સ્વરાજ્ય પાર્ટી બનાવવા કોંગ્રેસ છોડી દીધી હતી. તેઓ 1925માં કેન્દ્રીય વિધાનસભાના પ્રથમ ચૂંટાયેલા પ્રમુખ હતા અને 1927માં ફરી ચૂંટાયા હતા. તેઓ 1928માં ભારત સરકારમાં સ્વતંત્ર વિધાનસભા માટે એક અલગ ઓફિસની રચના કરવામાં સફળ રહ્યા હતા. વિઠ્ઠલભાઈએ સંસદમાં ચર્ચા દરમિયાન અધ્યક્ષને તટસ્થ રહેવાનો રિવાજ સ્થાપિત કર્યો. તેમના પછીના વર્ષોમાં વિઠ્ઠલભાઈએ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા અને યુરોપનો પ્રવાસ કર્યો. યુરોપમાં તેમનું સ્વાસ્થ્ય બગડ્યું અને સ્વિટ્ઝરલેન્ડના જિનીવામાં 22 ઓક્ટોબર 1933ના રોજ તેમનું અવસાન થયું.